ઈશ્વર ક્યાં છે? ઈશ્વરને શોધવા માટે, એને મેળવવા માટે આપણે વિવિધ પ્રયત્નો કરીએ છીએ, છતાં એને મેળવી શકતા નથી. કહે છે કે તે સર્વત્ર છે, સર્વવ્યાપી છે, છતાં તે આપણને કેમ દેખાતો નથી? એને પ્રાપ્ત કરવામાં આખું જીવન પૂરું થઈ જાય છે, છતાં તે મળતો નથી. અંતે નિરાશ થઈને કહીએ છીએ કે ઈશ્વર છે જ નહીં. ભાઈ, ઈશ્વર છે, પરંતુ એને શોધવામાં તમે ભૂલ કરી રહ્યા છો. તમે એને ધન વૈભવથી મેળવી શકતા નથી. જો એને મેળવવો હોય તો પ્રેમ કરતા શીખો. પ્રાણી માત્રને પ્રેમ કરો, જળ ચેતનને પ્રેમ કરો, તમારા આત્માને પ્રેમ કરો. એને મેળવવા માટે જંગલમાં જવાની, ધૂણી ધખાવાની કે ધન વૈભવ વેડફવાની કોઈ જરૂર નથી. તે જ્યારે સર્વત્ર છે તો તમારી અંદર પણ હશે. તે તમારા શરીરમાં આત્મારૂપે રહેલો છે. શું તમે કદી તમારા આત્માના અવાજ તરફ ધ્યાન આપ્યું છે? ના. એ જ કારણે તમે એને શોધવા છતાં મેળવી શકતા નથી. વિચાર કરો કે જ્યારે તમે બોલો છો, ચાલો છો, કામ કરો છો, વિચારો છો અથવા તમને શુભ કાર્ય કરવાની પ્રેરણા થાય છે, તો તે પ્રેરણા ક્યાંથી થાય છે અને કોણ કરે છે? જ્યારે તમે કોઈને દુઃખ પહોંચાડવાનો વિચાર કરો છો અને તમને અંદરથી કોઈ રોકે છે કે એવું ના કરીશ, તો તે કોણ છે? તે આપણી અંદર બેઠેલો ઈશ્વર જ છે. તેથી ઈશ્વરને આપણી અંદર જ શોધવો જોઈએ, ત્યાંથી જ તે પ્રાપ્ત થશે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1944, પેજ નંબર 82.